ચેપ્ટર આપણા શાસ્ત્ર એના વિશે વાત કરીશું. યાદ રાખજો અહીંયા જે આપણે આવો વિડિયો છે એની અંદર આપણે ફક્ત જે કોઈ બેઝિક માહિતી રહે એ પીડીએફ સ્વરૂપે આપેલી છે અને એના વિશે વાત કરીશું. એ પછી એ માહિતીની વ્યાખ્યાઓ પછી આગળ એ કેવી રીતે ઉપયોગ કરી શકાય એના વિશે દાખલા ગણી અને વિશેષ સમજ મેળવીશું. ત્યારે રીતે એક વર્ગ બનાવી શકાય અને માહિતીનો વિસ્તાર કરી શકાય એ દાખલા દ્વારા પણ આપણે સમજ મેળવીશું. પણ આ માહિતી રહે એ ફક્ત શાના માટે તો કે તમે જે તે માહિતી મેળવો એ ઉપરાંત તમારી નોટબુકની અંદર તમારો નોટ કર્યો હોય તો આ વ્યાખ્યાઓ રહે ઉપયોગી થાય એટલા માટે છે. અને પહેલો વિડીયો આપણે આપણા શાસ્ત્રમાં આ રીતે પીડીએફનો બનાવેલો છે જેમાં જુદી જુદી વસ્તુ કે પ્રાથમિક માહિતી કોણ માહિતી આપણા શાસ્ત્ર આને શું આપવામાં આવ્યું છે વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે એને લક્ષીને આપણે બનાવેલો છે. માહિતી સૌપ્રથમ આપણા શાસ્ત્ર એની અંદર સૌપ્રથમ અંદર વસ્તુ શું માહિતી માહિતી એટલે ડેટા જે આપણાકીય સત્યો તે બિન આપણાકીય ગુણધર્મ આધારિત સત્યો ચોક્કસ હેતુ સર એકત્રિત કરવામાં આવે તે હકીકતોને આપતાઓને માહિતી કહેવાય છે. માહિતીની વ્યાખ્યા બરોબર તો માહિતી શું તો કે આપણાકીય સત્યો અથવા બિન આપણાકીય ગુણધર્મ આધારિત હોય બરોબર આપણાકીય આધારિત હોય અથવા ગુણધર્મ આધારિત હોય તો એવી હકીકતોને એને શું કહેવાય ચોક્કસ હેતુ સર કોઈ ચોક્કસ હેતુ સર આપણે એકત્રિત કરી દાખલા તરીકે સ્થૂલમાં હોય તો વનસ્પતિ એટલે તે લીમડાના વૃક્ષ તે એ જોઈ તો એ લીમડાના ગુણધર્મ બરોબર સિયાની અંદર આવેલ તો એની સંખ્યા શું હોય આપણે કે માહિતી એ જ રીતે આપણે કે માહિતી તો સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા એમનું વજન તો એ શું હોય આપણે કે માહિતી તો આવી માહિતીને ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે તે હકીકતોને આપણાઓને શું કહેવાય માહિતી કહે છે. યાદ રાખજો એ ગુણધર્મ આધારિત પણ હોય એટલે બિન આપણાકીય એટલે ગુણધર્મ આધારિત પણ હોય અને આપણાકીય પણ હોય છે. આપણા શાસ્ત્ર માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આપણા શાસ્ત્ર કહે છે. તારણ એટલે કે નિષ્કર્ષણ કાઢવું બરાબર. આમ આપણા શાસ્ત્રએ માહિતી એકત્રિત કરવી ત્યારે વ્યવસ્થિત ગોઠવી ત્યારે વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા સાથે સંકળાયેલો એક વિષય. યાદ રાખો આપણા શાસ્ત્ર કેટલું કામ કરે તો તે માહિતીને એકત્રિત કરે વ્યવસ્થિત ગોઠવી વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા સાથે સંકળાયેલ છે. યાદ રાખજો ફક્ત માહિતી એકત્રિત કરતા નથી એ વ્યવસ્થિત એકત્રિત કરવાની એની સ્તરનું વિશ્લેષણ વિશ્લેષણ એટલે માહિતીના આધારે નક્કી થાય બરાબર કે વિદ્યાર્થીઓને આપણે ચોક્કસ વજન હોય એને વાક્ય લીધા તો માહિતીના આધારે વિશ્લેષણ કરી શકાય કેટલા વિદ્યાર્થીઓ જે એનું વજન આટલા કિલોગ્રામની વચ્ચે આટલા કિલોગ્રામની વચ્ચે એ પછી વિશ્લેષણ કર્યા અર્થપૂર્ણ તારણ મેળવો. અર્થપૂર્ણ તારણ મેળવવું એટલે આપણા દેશની અંદર જે જીડીપીની વાત આવી કે જીડીપી ગ્રોથ રેટ એ વધે ને વધે તો એ શેના દ્વારા આપણા શાસ્ત્ર દ્વારા માહિતી મેળવી શકાય કે વિવિધ આંકડાઓ હોય દેશની અંદર હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ રહી છે વિવિધ રાજ્યમાં થતા જે કોરોનાના કેસના આધાર દેશની અંદર કોરોના દ્વારા જેટલા વ્યક્તિઓ રહ્યા એ સંક્રમિત થયા જેટલા વ્યક્તિઓ રહ્યા એ સાજા થયા એમનો જે આપણે રિકવરી રેટ એ કેટલો હોય આ બધું શું કામ તો કે એ માહિતીના આધારે કરીને એમને જે અર્થપૂર્ણ તારણ મળ્યું કે ભાઈ આટલા વ્યક્તિઓ રહ્યા એ આટલા સુધીમાં સદા સારા થઈ જશે ત્યાં આપણો તારણ હોય કે ચોક્કસ હોય છે એટલે આપણા શાસ્ત્ર શું હોય આપણા શાસ્ત્ર એ માહિતીને ત્યારે એકત્રિત કરવી ત્યારે વ્યવસ્થિત ગોઠવી ત્યારનું વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ આપણા
આ માહિતીનું એકત્રિત કરવું એટલે કે જે ડેટા કે જે માહિતી આપણે ભેગી કરી એ કઈ રીતે ભેગી કરી કોઈ પ્રાથમિક માહિતી તે જ્યારે તપાસ કરતા એ તો ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેને જાતે માહિતી મેળવી હોય તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે તપાસ કરતા અથવા સંશોધન કરતા જ્યારે પોતે જ માહિતી મેળવે પોતાની જાતે તો એને શું કહેવાય પ્રાથમિક માહિતી બરાબર દાખલા તરીકે કોઈ વિષયની અંદર મારે માહિતીની જરૂરિયાત હોય તો હું દરેક વ્યક્તિ પાસે જઈ માહિતી મેળવું તો એ શું કહેવાય પ્રાથમિક માહિતી કહી શકાય બરાબર હવે એ જ રીતે કોણ માહિતી તો જો તપાસ કરતા પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને કોણ માહિતી કહેવાય દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એને ધોરણ 9 ના ક્લાસની બધી જ માહિતી જોઈતી હોય વિદ્યાર્થીઓના નામ જીઆર નંબર તો એ ડાયરેક્ટ વ્યક્તિઓ પાસે ના પણ ધોરણ 9 ના વર્ગ શિક્ષક પાસેથી તમારા નામ તમારા જીઆર નંબર લે તો એ શું કહેવાય વાણ માહિતી શા માટે તો એ ડાયરેક્ટ તમારી પાસેથી લેતો નથી એટલે વ્યક્તિને તપાસ કરતા જાતે મેળવવાનો નથી પણ બીજાએ જે મેળવી લીધી એનો શું કરે કે ઉપયોગ કરે છે એવી માહિતીને શું કહી શકાય વાણ માહિતી આગળ યાદ રાખવાની છે હું મારું છે કે માહિતીની રજૂઆત તે હોય છે તે જ્યારે તપાસ કરતા માહિતી એકત્રિત કરે ત્યારે જે તે સ્વરૂપમાં હોય તેને સાચી માહિતી કહેવાય બરાબર સાચી માહિતી શું કે આપણે હવે પછી આપતા આવશે એમાં જોઈશું કે આ સાચી માહિતી કહી શકાય બરાબર તે આપતાઓ લખેલા હોય વિદ્યાર્થીઓના જે વચનમાં એના આપતા લખેલા હોય તો એ શું હોય સાચી માહિતી આવી માહિતીને એવા સ્વરૂપમાં રજૂ કરવી જોઈએ કે જેથી તે અર્થપૂર્ણ હોય સરળતાથી સમજી શકાય અને પહેલી નજરે તેના મુખ્ય ઉદ્દેશ્યો જાણી શકાય માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતને રજૂ કરતા આપતાઓને અવલોકન થાય છે અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોય છે તેને ચલ કહે છે જે આપતા હોય તો વચન હોય 45 વ્યક્તિઓ તો એની અંદર તમે જુઓ તો બે વ્યક્તિઓનો 40 બે નો 2 42 બે નો 45 આવી રીતે વચન જુદો જુદો હોય તો એ દરેકને શું કહેવાય ચલ ચલ એટલે તો તે જે ભિન્ન 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 ધારણ કરતો હોય બરાબર આમ ચલના જુદા જુદા મૂલ્યોને શું કહેવાય અવલોકન ચલનું જુદું જુદું મૂલ્ય એ દરેક જે આપણે 40 વિદ્યાર્થીઓ હોય તો 40 તેની સામે જે વચન લખેલા ગયા એ શું કહી શકાય એના અવલોકન છે એવું કહી શકાય વિસ્તાર વિસ્તાર માહિતીનો વિસ્તાર તો કે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે બરાબર તો મોટામાં મોટી માહિતી અને નાનામાં નાની માહિતી આ બંને વચ્ચે રહેલો જે તફાવત હોય એને માહિતીનો વિસ્તાર કહે છે માહિતીનું વર્ગીકરણ તો કે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તો કે માહિતીમાં ચલની કોઈ નિશ્ચિત કિંમત જો n વખત આવતી હોય તો તે કિંમતની આવૃત્તિ n કહેવામાં આવે છે ચલની જુદી જુદી કિંમતો સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરી તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ થઈ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ એટલે કે જેમાં વર્ગ હોતા નથી દાખલા તરીકે 30 વિદ્યાર્થીઓના વજન હોય તો એમાં આપણે જુઓ તો 30 માંથી 40 વજન હોય એમાં કેટલા તો 5 વ્યક્તિ તો એ 5 40 ની સામે કેટલા લખશું આપણે 5 તો આ સૂચિત કહેવાય અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક એનું પણ આપણે ઉદાહરણ જોઈશું વર્ગ અથવા વર્ગ અથવા જે વર્ગીકૃત માહિતી હોય એના માટે તો મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે જૂથોમાં ગોઠવવામાં આવે છે આવા જૂથોના વર્ગો અથવા વર્ગ અંતરાલ માહિતી માટે આપણે અહીંયા 30 વિદ્યાર્થીઓ હોય ત્યાં સુધી તમે જોઈ શકો પણ માની લો 5000 વિદ્યાર્થીઓ હોય તો 500 વિદ્યાર્થીઓ હોય તો દરેક વખતે અવર્ગીકૃત માહિતી હોય એ વ્યવસ્થિત કરી શકાય નહીં એટલે શું એને નાના નાના વર્ગ અથવા જૂથમાં વહેંચવા પડે તો એને શું કહેવાય વર્ગ અંતરાલ દરેક વર્ગની લંબાઈને તે વર્ગની ઉધો સીમા અને અધો સીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા પહોળાઈ કહે છે યાદ રાખજો ઉધો સીમા અને અધો સીમાના તફાવતને શું કહેવાય વર્ગ લંબાઈ દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને તે વર્ગ
અધા વર્ક સીમા અને મોટા સંખ્યા હોય અને ઉદ્ભવ વર્ક સીમા કહે છે દરેક વર્કની સામે તેની આવૃત્તિ રજૂ કરતા પુસ્તકને વર્ધિત સ્ત્રોત આવૃત્તિ વિતરણ પુસ્તક કહે છે વર્ધિત સ્ત્રોત આવૃત્તિ વિતરણ પુસ્તક અને અવર્ધિત સ્ત્રોત આવૃત્તિ વિતરણ પુસ્તક આ બંને વસ્તુ રહે એ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું પણ અહીંયા ફક્ત એલિમિનેશન જે એટલે કે વ્યાખ્યાઓ રહે જોવાય વર્ગ છે ને તો કે મોટે સંખ્યાની રજૂઆત હોય અને નાના જૂથો અથવા વર્ગમાં અથવા વર્ગમાં ત્યાં હોય પછી વર્ગ લંબાઈ તો કે ઉદ્ધ સીમા અને અધ સીમાના તફાવત છે વર્ગ લંબાઈ કહે બરાબર અધ સીમા શું હોય અધ વર્ગ સીમા અને ઉદ્ધ વર્ગ સીમા તો નાના નાનું બિંદુ હોય વર્ગ એ નાના નાનાની સંખ્યા રહે અધ વર્ગ સીમા મોટા મોટી સંખ્યા રહે ઉદ્ધ વર્ગ સીમા બરાબર અને આ બધાને વ્યવસ્થિત ગોઠવણ ઉભાઈ ત્યારે આવૃત્તિ વિતરણ કેવું બનશે વર્ગે જો આવૃત્તિ વિતરણ બને એટલે કે અહીંયા જે વર્ગની વાત હતી એમાં તો આ 1 થી 10 નો આ વર્ગ થાય આ એટલે અધ સીમા શું થાય અધ વર્ગ સીમા એક નાના નાના છે 10 મોટા મોટા છે ત્યારે શું થાય ઉદ્ધવ વર્ગ સીમા બરાબર વર્ગ લંબાઈ ની વાત તો કે 10 અને 1 એટલે કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી આવશે 10 થશે સતત વર્ગ તો જ્યારે વર્ગ એક પ્રકારના હોય તો કોઈ પણ વર્ગને અધ વર્ગ સીમા એ ત્યારે જે આગળના વર્ગને ઉદ્ધ સીમા ઉદ્ધ વર્ગ સીમાને સમાન હોય તેવા વર્ગોને સતત કહે છે અહીંયા જો તફાવત 0 અને 5 તો આ 5 ઉદ્ધ વર્ગ સીમા એ આગળના વર્ગને શું બને છે અધ વર્ગ સીમા બરાબર પણ અહીંયા એવું નથી અહીંયા 10 ઉદ્ધ વર્ગ સીમા અહીંયા શું બને અત્યારે આગળના વર્ગની અધ સીમા એટલે કે પરસ્પર અનાચ્છાદિત વર્ગો અને આ સતત વર્ગો તરીકે ઓળખાય છે સતત વર્ગો માટે નિયમ છે કે તેમાં વર્ગની ઉદ્ધ સીમાનો સમાવેશ થતો નથી એટલે કે જો અહીંયા બે જગ્યાએ 0 અને 5 5 અને 10 તો આ 5 જ્યાં એનો સમાવેશ આ વર્ગમાં નહીં પણ 5 થી 10 ના વર્ગમાં થશે બરાબર એટલે કે વર્ગ 0 થી 5 5 10 10 15 હોય તો અવલોકન 5 નો સમાસ 0 5 માં નહીં થાય પરંતુ વર્ગ 5 10 માં થશે તે જ રીતે અવલોકન 10 નો સમાવેશ વર્ગ 5 10 માં નહીં પરંતુ 10 15 માં થશે પરસ્પર અનાચ્છાદિત વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા માટે કોઈ પણ વર્ગની ઉદ્ધ સીમા અને તે પછીના વર્ગની અધ સીમા વચ્ચેનું અંતર શોધી તે અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉદ્ધ સીમામાં ઉમેરવામાં આવે અને અધ સીમામાંથી બાદ કરવામાં આવે છે એટલે કે અહીંયા તમે જુઓ કે આને સતત વર્ગમાં આપણે ફેરવવા હોય તો સૂત્ર પડે 10 11 આ બંનેને આપણે શું કરશું આપણે તો કે એ બંનેનું અંતર શોધવા 10 અને 11 વચ્ચેનું અંતર કેટલું થશે 1 એક જે અંતર મળ્યું એ બંને જીતાય અહીંયા ઉદ્ધ સીમામાં શું કરવાનું ઉમેરવાનું પણ અહીંયા બાદ કરવાનું એટલે શું થશે અહીંયા 10.5 અહીંયા અડધો બાદ થશે એટલે 10.5 એટલે વર્ગો કેવા બનશે સતત વર્ગો બની જતા હોય છે પણ જ્યારે આપણે આવશે સતત વર્ગ બનાવો તો એના વિશે પણ આપણે વાત કરશું અહીંયા આપણા શાસ્ત્રમાં અવર્ધિત સ્ત્રોત વર્ધિત સ્ત્રોત વર્ગ લંબાઈ અધવર્ગ સીમા ઉદ્ધવર્ગ સીમા માહિતીના પ્રકાર માહિતી આકાશાસ્ત્ર આ બધાની જે વ્યાખ્યાઓ આપણે આપેલી હોય એ બધી તમારે નોટમાં લખવાની અને યાદ વ્યવસ્થિત રીતે પાછી કરવાની થશે